બ્રેકમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ છે અને રાત્રિ કર્ફ્યુમાં મેયરના દિયરની વગ છે. મહામારી સમયે રાત્રિ દરમિયાન ધમધમે છે ફૂડ સ્ટોલ. મેયરના દિયર પ્રતિક પોચિયા સામે તંત્ર લાચાર બની ગયું છે. મેયરના દિયરને નથી લાગુ પડતો આ કાયદો અને કાનૂન, કારણ કે તે મેયરના દિયર છે. પાલડી ગામમાં રાત્રિ કર્ફ્યુમાં પણ ચાલે છે ફૂડકોર્ટ. ફૂડકોર્ટમાં કર્ફ્યુના સમયે જામે છે લોકોની ભીડ, તો સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી કરતું તંત્ર મેયરના દિયર સામે લાચાર છે. મહત્વની વાત છે કે નેતાઓના જો તમે સગા હો તો તમારું બધું જ કામ થઈ જાય, તેનો આ બોલતો પુરાવો છે. આ મેયરના દિયરનું ફૂડકોર્ટ છે અને અહીં રાત્રિના સમયે ભીડ જામે છે. 9 વાગે ભલે આપણે ઘરની અંદર જતા રહીએ, કારણ કે નિયમ છે, રાત્રિ કર્ફ્યુ છે અને રાત્રે બહાર નથી નીકળવાનું એવું આપણને ખબર છે, પરંતુ આ ફૂડકોર્ટ જે ચલાવે છે તે આપણા અમદાવાદના મેયર, જેમને તમે બધા જ ઓળખો છો, જે મીડિયા સામે જવાબ નથી આપતા, તેમના દિયર છે અને તેમનું આ ફૂડકોર્ટ ખૂબ ધમધમે છે. તો મેયરના દિયરને કાયદો નડતો નથી, રાત્રિ કર્ફ્યુમાં પણ ધમધમે છે મેયરના દિયરનો આ ફૂડકોર્ટ. અને આ ફૂડ સ્ટોલ પર ભીડ પણ લાગે છે અને ભીડમાં જે લોકો આવે છે, જે લોકો ત્યાં જમવા માટે નાસ્તો કરવા માટે આવે છે, તેમને પણ ખબર છે કે તેમને કશું થવાનું નથી, કારણ કે તે ક્યાં આવ્યા છે, મેયરના દિયરના ફૂડકોર્ટ પર. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દીપક સોલંકી પાસેથી. દીપક, નેતાના કોઈ પણ સગા હોય તો તેમને કોઈ જ રીતે મુશ્કેલી આવતી નથી, ભલે ગમે તે કાયદો હોય, કારણ કે કાયદો તેમના ખિસ્સામાં હોય છે. તે જ પ્રકારનો આ કિસ્સો છે કે મેયરના દિયરનો ફૂડકોર્ટ છે એટલે તે ધમધમે છે અને ત્યાં આવનારા લોકોને પણ ખબર છે કે તેમને પણ કોઈ મુશ્કેલી નહીં નડે. મિથુન, ચોક્કસથી કર્ફ્યુ સમયે પણ મેયરના દિયર વગને કારણે જે છે તેમનો ફૂડકોર્ટ ચલાવી રહ્યા છે. સમગ્ર ઘટના અને વિડીયો જોતા જ ખ્યાલ આવશે કે રાત્રિ કર્ફ્યુ 9 વાગે લાગી જાય છે, પરંતુ જે મેયરના દિયર છે પ્રતિક પોચ્યો તેના માટે તો રાત્રિ એટલે કે તેના માટે દિવસ ઉગે છે અને તેનો ધંધો જે છે તે ધમધમે છે. પાલડી ગામ ખાતે જે પ્રતિક પોચ્યો છે કે જે મેયરના ઘરમાં જ રહે છે એટલે કે તેમના દિયર થાય છે, તેમ વગ ધરાવવાને કારણે તેમના દ્વારા જે છે તે પાલડી ગામ ખાતે ફૂડકોર્ટ ચલાવવામાં આવી રહ્યું છે. જે રીતે માહિતી મળી રહી છે કે લોકડાઉન સમયે પણ તેમના દ્વારા રાત્રિના સમયે આ જે ફૂડકોર્ટ છે તે ધમધમાવવામાં આવતું હતું અને હજુ પણ જ્યારે રાત્રિ સમયે તમામ અમદાવાદ શહેરની દુકાનો અને ફૂડકોર્ટ બંધ થઈ જાય છે ત્યારે જે મેયરના દિયર છે પ્રતિક પોચ્યો તેનો ફૂડકોર્ટ ધમધમે છે અને રાત્રિના સમયે તમામ લોકો જે છે તે ખાણીપીણી મજા માણવા માટે થઈને પાલડી ગામ ખાતે પહોંચે છે. મિથુન, મેયર જે છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તેમના પર નથી કરવા દેતા, કારણ કે મેયર જે છે તે ખુદ અમદાવાદના અનેક લોકો સામે કાર્યવાહી કરાવતા હશે, પરંતુ તેમનો જ દિયર જ્યારે જે ધંધો કરી રહ્યો છે, જે ફૂડકોર્ટ ચલાવી રહ્યો છે, તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. સાથે જ પાલડી પોલીસ જે છે તે પણ આંખાડા કાન કરી રહી છે. સમગ્ર લોકોને 8 વાગે દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે, કારણ કે 9 વાગે કર્ફ્યુ થતું હોય છે, પરંતુ 9 વાગેથી લઈને આખી રાત જે છે તે આ પ્રતિક પોચ્યો કે જે મેયરનો દિયર છે તેનો ફૂડકોર્ટ જે છે તે મિથુન ચાલતો હોય છે. એટલે કે કાયદા કાનૂન માત્ર નાગરિકો માટે હોય છે, જે લોકો એટલે કે જે નેતાઓ હોય છે તેમના પરિવારજનો માટે નથી લાગુ પડતા, અને જે અહીં આવનાર તમામ લોકો જે છે તે લોકો પણ નિશ્ચિત રહેતા હોય છે, કારણ કે મેયરના દિયરનો ફૂડકોર્ટ છે એટલે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય, કોઈ પણ પોલીસ નહીં આવે અને બિંદાસ્તપણે તે લોકો જે છે તે નાસ્તાની મજા માણી શકશે. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર 9 થી રાત્રે વહેલી સવાર સુધીનો કર્ફ્યુ રાખેલો છે, તેમ છતાં પણ અહીં ફૂડકોર્ટ ધમે છે. તો મહત્વની બાબત છે કે હવે કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ આ મેયરના દિયર જે પ્રતિક પહોંચે તેના પર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. મિથુન, દીપક, આપે જે રીતે કીધું કે લોકડાઉનના વખતથી આ પ્રકારે ચાલી રહ્યું છે, ત્યારે મેયર તો સ્પેશિયલી પોલીસને કીધું હશે ને કે આ જે એરિયા છે તેમાં નથી જવાનું, કારણ કે તેમાં તેમના સગાનો એટલે કે તેમના દિયરનો ફૂડકોર્ટ છે અને એટલા માટે જ તો લોકડાઉનથી લઈને અત્યાર સુધી ભલે ગમે તેવા નિયમો બદલાયા, નિયમોમાં છૂટછાટ આવી અથવા તો ફરીથી રાત્રિ કર્ફ્યુ લાગ્યો, પરંતુ તેમને તો ખબર છે કે તેમના ફૂડકોર્ટને કોઈ બંધ જ નથી કરી શકવાનું. પોલીસ પણ ચૂપચાપ છે, કારણ કે પોલીસને પણ મેયરનો તો ડર હોય જ ને. બની શકે છે બિલકુલ, કારણ કે જે પ્રકારે ફૂડકોર્ટ ધમધમી રહ્યું છે એટલે કે ક્યાંક પાલડી પોલીસ સ્ટેશન જે છે તેના પણ 4 હાથ આ મેયરના દિયર પર હોવા જોઈએ, કારણ કે જે પ્રકારે ફૂડકોર્ટ ધમધમી રહ્યો છે, કોર્પોરેશન રાત્રિ કાર્યવાહી કરી રહ્યું છે, અન્ય ફૂડકોર્ટ બંધ કરાવતું હોય છે, પરંતુ આ જે મેયર
દિયર છે કે જે વગ ધરાવે છે તે પણ આ પ્રકારના ફૂડકોર્ટ ધમધમાવી રહ્યો છે અને તે વગના કારણે જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. જો મેયર દ્વારા આ સૂચના આપવામાં આવી હોય તો કેટલી યોગ્ય કહેવાય, કારણ કે મેયર ખુદ અમદાવાદની અંદર જે સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ થાય છે, કરફ્યુ લાગે અને ત્યારબાદ પણ જો હોટેલ અને જે ફૂડકોર્ટ ચાલુ હોય તો તેમની પર સીલની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે તેમના મેયરના જે ફૂડકોર્ટ છે તેની પર કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? પોલીસ પણ કેમ આ ખાડા કામ કરે છે? તે તમામ પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે પ્રજા જે દંડનીય કાર્યવાહી તેમના પર થતી હોય છે તે તેમના મેયરના દિયર સામે કેમ નથી થતી? એટલે કે તમામ પ્રશ્નો ઉભા થાય છે. વીટીવી પણ પ્રશ્ન કરી રહ્યું છે કે મેયરના દિયર સામે કેમ કાર્યવાહી નથી થતી, રાત્રિ કરફ્યુના સમયે આ ફૂડકોર્ટ ચાલી રહ્યો છે તેના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે જોવાનું રહ્યું. મિથુન, દીપક, જે રીતે વીટીવી દરેક અહેવાલ બતાવતું હોય છે ને તુરંત તેની અસર થતી હોય છે, આપણે હવે જયારે આ વિડીયો બતાવ્યો છે ત્યારે હંમેશા મૌન રહેતા આપણા જે મેયર છે, કારણ કે મીડિયા સામે તો તેઓ બોલતા જ નથી કશું, ભલે તે પછી કોઈ પણ કાર્યક્રમમાં ગયા હોય, કોઈ અકસ્માતના સમયે ત્યાં ઉભા હોય. ત્યારે હવે શું આ જે આપણે અહેવાલ પ્રસારિત થયા બાદ મેયર બોલશે ખરા અને આ ફૂડકોર્ટ બંધ થશે ખરો? મિથુન, મેયર જે છે તે મેંગો ફેસ્ટિવલ લોકડાઉન સમયે અને ત્યારબાદ જે અનલોક થયું ત્યારે કરવામાં આવ્યો હતો, ત્યારથી જ ચર્ચામાં આવ્યા છે અને તેમના દ્વારા મીડિયાને ઇન્ટરએક્ટ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે તેમના દ્વારા કોઈપણ પ્રતિક્રિયા, બનાવ હોય કે કોઈ ઘટના હોય કે પછી કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો હોય કોર્પોરેશન દ્વારા, મીડિયા ઇન્ટરએક્શન નથી કરવામાં આવતું. ત્યારે જ્યારે તેમના જ પરિવારના એટલે કે તેમના દિયર દ્વારા જે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે તેની સામે કેમ મૌન રહેશે તે જોવાનું રહેશે. કારણ કે જો પોલીસ જ ચૂપ રહેતી હોય, મેયર જ ખુદ ચૂપ રહેતા હોય તો પછી તેમનો દિયર કેમ વગના કારણે આ પ્રકારને જે ફૂડકોર્ટ છે તે ચલાવી રહ્યો છે? એટલે કે જે કાયદા બનાવી રહ્યા છે તે લોકો તેમના પરિવારને આ પ્રકારનો નિયમ પાડવા માટે સૂચન નથી આપતા અને કાયદાનું ભંગ કરાવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરની પોલીસ અને અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયરના દિયર સામે શું કાર્યવાહી કરે છે તે એક મોટો પ્રશ્ન બની રહે છે. મિથુન, જી જી, આભાર દીપક માહિતી આપવા બદલ. તો આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ અમદાવાદ પોલીસને જો એવું લાગતું હોય તે ખરેખર પોલીસ છે તો કાર્યવાહી આજેના આજે જ કરવી જોઈએ. જો તે દબાયેલા અને કચડાયેલા હોય તો આ જ પ્રકારે આ ફૂડકોર્ટ ચાલુ રાખશે.